સોનાનું શ્રીફળ કહેવાય છે, કથાનું ફળ. ઈ કોઈ વચ્ચે આવે, કોઈ માગે, લાખ રૂપિયામાં તો ન મળે, પણ જે સર લે છે આ પોથીનો કે ભાઈ છેલ્લી પૂર્ણાવતીની આરતી મારે કરીને આ કથાનું ફળ અમારા ઘરે લઈ જવું છે, એ અહીં પૂજા કરીને અહીંથી એના ઘરની વહુવાર ઉપાડશે. બે ફળ, બે પોથી, બીજા કોઈના માથે પણ નહીં, ઘરના માલિક માથે ઉપાડી, મંદિરમાં નહીં ઉતરે. રામદેવજી પાસે જશું, વંદન કરીશું, પણ ઉતરશે નહીં. અહીંથી ઉપડ્યા પછી એના ઘરે જઈને ઉતરશે. આમયું થશે અને 14 વર્ષે ભગવાન એના ઘરમાં પગલા મૂકશે અને 14 વર્ષનું ભગવાનનું તપ તમારા ઘરમાં પથારી પાથરશે. તો જેને લઈ જવું હોય એ અત્યારે આપણે શરૂઆત થોડી કરીએ અને 3 વાગ્યે 3 વાર 4 વાગ્યે કરશું. જેમ યજ્ઞની ઉજામણી હતી, આ મોટામાં મોટું કથાનું ફળ 9 દિવસનું તો અહીંનું, અને મારી આ 413મી કથાનું પુણ્ય જે છે એ મેં આમાં મૂક્યું છે. કોણ ભાગશાળી, કોણ એવી મારી દીકરી જોગમાં કે આ પોટલો અમારા માથે ઉપાડી અને ક્યાંય નહીં અમારા ઘરે જ લઈ જવું છે. બહાર ગામવાળા કોઈ પણ બોલી શકે છે, પણ બહાર ગામના હશે અને જો વાડદરીમાં એને ઘર નહીં હોય તો અહીંથી ઉપાડી નાચતા કૂદતા ગામમાં મંદિર દર્શન કરીને રામદેવજીના મંદિરમાં આપણા ગૌશાળામાં ભગવાનની સાનિધ્યમાં બાઈની પૂજા કરીને ફળ આપવામાં આવશે. અને જો ગામનું રાજકોટ કે બારી હતા અને વાડદરીમાં ઘર હશે તો બેન્ડ વાજા સાથે નાચતા કૂદતા ગુલાલ ઉડાડતા એના ઘરે હું તમે બધા જેમ લાવ્યા હતા એમ ભગવાનને ત્યાં મૂકવા જશો. તો એની ઉછામણી જરૂર થાય છે. કોણ ભાગશાળી, વલ્લભભાઈ આવી જાઓ માઈક ઉપર. કોણ ભાગશાળી ધ્યાન કરે છે કે આ આખી રામકથાનું ફળ અમારા ઘરે લઈ જવું છે. છેલ્લી આરતી એના હાથે થશે, મા પૂજા એના હાથે થશે અને છેલ્લું ફળ પણ એ ભાઈના ખોળામાં આપવામાં આવશે. શરૂઆત કોણ કરે છે? ચાલો, આખી કથાનું ફળ છેલ્લે 5 વાગે અહીંયા હાજર એનો કુટુંબ આખું રહેશે. રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી અને બે પોથી, આ બધું અહીંથી પૂજા કરી ઉપાડી અને નાચતા કૂદતા એના ઘરે જઈ અને ભગવાનના પગલા પહેલા પાડીશું. 1,000 1,000 1,000 1,000,000 રૂપિયામાં શરદ આવ્યો, પણ જોઈએ ભગવાનની ઈચ્છા. 5,000 5,000 5,000 1 રૂપિયા ભગવાન જોવે છે કોના ઘરે જવું. આ ફળ લઈને જાય છે બાપા, સોનાનું ફળ વર્ષો સુધી તમારા ઘરમાં રાખવાનું. કોઈ પણ આવે, સાધુ સંત કે મહંત કે ઢોંગી તૂતારો કે કા નાળિયેર ઘરમાં નહીં તો નહીં, તમે જવતા રહ્યો તો ભલે, પણ શ્રીફળ ઘરમાંથી ન કાઢતા. તમારી લીલીવાડી જેમાં અત્યારે ભગવાન પંચવટીમાં આવ્યા અને જે શ્રાપ હતો દૂર થયો અને જેમ લીલીવાડી બની એમ તમારા ઘરની લીલીવાડી વધે આ શ્રીફળથી. 5,000 જેને લઈ જવી હોય અત્યારે વિચાર કરવા માટે શરૂઆત કરી છે. 7,000 1,000 10,000 10,000 રામકથાનું 9મા દિવસનું શ્રેય, છેલ્લી મહાપૂજા, છેલ્લી આરતી, અરે રાજ તિલક પણ એના હાથે અને ભગવાનને ગાદી ઉપર એ બેસાડશે. 14 વર્ષે સ્નાન કરીને ભગવાનને નવા વસ્ત્ર પહેરીને ગાદી ઉપર પણ એના હાથે બિરાજમાન, એના ઘરે રાજ ભગવાન પગલા પાડી જશે. 10,000 11,000 હું તાલી પડો નહીં કહું, હવે તમારે અહીં જો કટ્ટી કટ્ટી આવો, 14 વર્ષે તમે જંગલમાં ફર્યા છો ધરતી ઉપર, 14 વર્ષે મારા ઘરની પથારીમાં આવો, ગામમાં પ્રવેશ 14 વર્ષે કરશે. કોણ છે કરે એવું કે ભગવાન ક્યાંય નહીં દે ને એના ઘરે જશે. ઈશ્વરના પગલા 15,000 1 15,000 1 હલો બોલો ઝડપથી. 16,000 16,000 1 16,000 20,000 20,000 અત્યારે વિચાર કરવા માટે શરૂ કરું છું. 4 વાગે પૂર્ણ હોતી તૈયાર થઈ ને ઘેર થઈને બે માણા વિચાર કરી લેજો. હા, મોકો આપવો જોઈએ. 20,000 21 22,000 25,000 25,000 1
નામ રહંતા ઠકરા નાણા નહીં રહે. તમારે ઘેર કથા બેસાડી એટલું પુણ્ય મળશે. તમારા પિતૃઓને જોતી છે ને કથા, તો કહે છે કે તું હવે આ કથાનું ફળ લાવે ને હવે હું મારા મોક્ષના ધામે જઈ માગીએ છે ને તોય આ મળી જશે. 25,000 બેન્ડ વાદાવાળાને કહી દેજો. 26,000 વલ્લભભાઈ બેન્ડ વાદાવાળાને કહી દેજો. અને ગુલાલ 50 કિલો લાવજો. 26,000 કાલે એક પણ કોરું ન રહેવું જોઈએ. હવે આપણે લઈ આવજો એવો ઈ ગોલાલ નો દાતા. હમણાં 26,000 ગોતી દો, ગોતી દો. 26,000 31,000 પૂરા. 30,000 ચલત વિમાન. ભગવાન વિમાનમાં બેસીને 14 વર્ષ અયોધ્યામાં આવ્યા છે. તમારા ઘરે પણ વિમાનમાં બેસીને પુષ્પકમાં આવશે. 30,000 એક વાર, બે વાર, 2.5 વાર અને બીજા બપોરે 4 વાગ્યા પછી બોલવાનું. એ ભાઈ હવે આવડા શું કીધું? વલ્લભભાઈ શું કીધું કે જે સર લઈ જાય એ ગુલાલ લાવે, પણ એ હવે બધું કેડાની કેડે નથી લાવવું. આમાંથી કોઈક એવો દાતા થઈ જાઓ, અમારા છોકરા જઈને લઈ આવશે રાજકોટ જઈને ગુલાલ. મારે 20 કિલો ગુલાલ જોઈએ છે. કોણ ભાગશાળી કે ગુલાલ જાબા? જો વલ્લભભાઈ આંગળી ઊંચી થઈ મંગાવી લેજો. હા આંગળી ઊંચી કરી તો કરો, ફરીથી ઊંચી. અને વલ્લભભાઈ જે ગુલાલ લાવે ત્યાં દુકાનેથી 200 કોથળીઓ નાની 100 ગ્રામની પ્લાસ્ટિકની લાંબાની ભરાવાની. એ ઘરે ગુલાલ નહીં આપી દેવાનો. દરેકના એક એક કોથળી એમને બધાને આપણને જ્યાં ઉડાડવું એવું નથી. નતું આમ બસકા ઉડાડને આંખમાં પડે. એટલે યુવાનો ખીચ્ચામાં રાખજો, બહેનો તમે તમારા હાથમાં રાખજો અને બધાના હાથમાંથી ઉડે એવું કરવાનું. એટલે ગેરવ્યવસ્થા થાય નહીં અને એ ગારે બધો જતો ન રહે. નથી ઘણા તો ખોબે ખોબે હું પેલા દાડે જોઈ. 20 કિલો ગુલાલ બાપભાઈ સખિયા ખાંભા એમના તરફથી 20 કિલો ગુલાલ થઈ રહી છે ને. 20 કિલો એ તો વધારે. બીજો એક બીજો દાતા એ આવી જો. એ આંગળી ઊંચી કરી આમ જો. માંગો માંગો ઉડાડો. હા બે વેવાય થઈ. ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ મારી વાડદરીની બજારમાં. ઉડે રે ગુલાલ રે. અને બાપલીઓ રાજુ ભલે પછી રંગાઈ જતો હોય. હા ભાઈ મારે ના કહેવાય. 30,000 એક અત્યારે વિરામ આપ્યો છે ને પછી હવે વિચારી લેજો આગળ કથાને. વિને થોડું લઈ લઉં. આજ સાંજે સબરીનું પાત્ર સાથે કથા, સુરપંખા પાત્ર સાથે કથા, હનુમાનજી મહારાજ પાત્ર સાથે, રામ લક્ષ્મણ ને 31,000 બાપુને કહું પૂરું કરી નાખ્યા. કંચનબેન જંતી પૂછવું હોય તો 36,000 આ તો વાત છે. હલો કારણ કે ઈશારે સમજે ને. હમણાં કંચન આમ કરતી જંતી જોવે. 41,000 48,000 મને નવાઈ નહી લાગે. 51,000 55,000 ભગવાન આવે પછી તો ચિંતાની જિંદગી સુધી તમારા ઘરમાં એને રહેવું પડે. 61,000 કોણ લઈ જાય? 14 વર્ષે પેલો પગ મૂકે ભગવાન ત્યાં વાસ જ હોય એનો. હલો ₹65,000 એક પૂરા થઈ જવાના છે. મને સમજી જવાનું. 75,000